દર વર્ષે જૂન માસના શરૂઆતના દિવસોમાં સ્ટેશનરીના ધંધામાં ભારે તેજી હોય છે, પરંતુ કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી સ્ટેશનરીના વેપારીઓ આર્થિક નુકસાન સહન કરી રહ્યા છે. આંશિક લોકડાઉન અને નાઈટ કર્ફ્યુના કારણે દુકાનો બંધ હતી, હવે કંઈક છૂટછાટ મળતા દુકાનો ખુલી છે અને શાળાઓમાં ઓનલાઈન અભ્યાસ હજુ આજે શરૂ થયો છે. શાળા કોલેજના પુસ્તકોથી માંડીને નોટબુક અને કંપાસ, દફતર, શૂઝ, પેન, પેન્સિલ સહિતની અભ્યાસ અને ભણતર સાથે સંકળાયેલી તમામ ચીજ વસ્તુઓ ખરીદવા વિદ્યાર્થીઓ અને વાલીઓની ભીડ હજુ જણાતી નથી. ભરૂચના સ્ટેશનરીના વેપારીઓના જણાવ્યા મુજબ આવે સ્ટેશનરીનો સામાન વેચાય કે ન વેચાય, પરંતુ વેપારીને તો નાણાં ચૂકવવા જ પડે છે. તેથી વ્યાજે નાણાં લાવીને પણ વેપારીને રૂપિયા ચૂકવી આપીએ છીએ, પરંતુ ધંધામાં કોરોનાના કારણે કારમી મંદીનો યુગ ચાલી રહ્યો છે. ધોરણ 10 અને 12 ની પરીક્ષા રદ થતા વેપારીઓની હાલત પડતા પર પાટો સમાન થઈ છે. 50% કરતા પણ વધુ નુકસાનીથી વેપારીઓની કમર તૂટી ગઈ છે. હાલ તો ઓનલાઈન ચાલુ થયેલા અભ્યાસ બાદ ક્યારે શાળા કોલેજો ખુલે અને ધંધામાં તેજી આવે તેની રાહ ભરૂચના સ્ટેશનરીના વેપારીઓ જોઈ રહ્યા છે. હું ન્યૂ સ્ટુડન્ટ સ્ટેશનરી, જે આઇનોક્સ મલ્ટીપ્લેક્સની સામે જાડેશ્વર રોડ ભરૂચ ઉપર આવેલી છું, એનો ઓનર લોપેશ પટેલ છું. અને મારે જાહેર જનતાને કે સરકાર સુધીને આપના માધ્યમથી એ વાત પહોંચાડવી છે કે અમે છેલ્લા 1.5 વર્ષથી લગભગ જમીન ઉપર આવી ગયેલા છે. અમારું ટર્નઓવર જે એવરેજ 4 કરોડનું રહેતું હતું, તે ઘટીને 1.25 કરોડ 1 કરોડની બી નીચે આવી ગયું છે. ચોપડીઓમાં પારાવાર નુકસાની ગયેલી છે, જે આ સાહેબને તમને બતાવશે કે શું છે. બોલ પેન, પેન્સિલ, રબર, કંપાસ વગેરે વગેરે ઘણી બધી વસ્તુઓનું વેચાણ પણ તળિયે બેસી ગયેલું છે. અને સરકારશ્રી આ સાઈડે જે નિર્ણય લેવા જોઈએ તે પારાવાર ખોટા જ નિર્ણયો લે છે, ઉપરાઉપરી ખોટા નિર્ણયો લે છે. કરંટ જ જોઈએ તો જે હમણાં કેન્દ્ર સરકારે 12માની અને 10માની પરીક્ષાઓ મોકૂફ રાખી, એના સંદર્ભમાં આપણી ગુજરાત સરકારે પણ હાથ અધ્ધર કરી દીધા છે કે ભાઈ અમે બી કેન્સલ રાખીએ છીએ લોકોને ખુશ કરવા માટે. આ એમની કંઈક અંશે મને એવું દેખાઈ રહ્યું છે કે સેકન્ડ વેવમાં કે ફર્સ્ટ વેવમાં એ લોકો કોરોના સામે લડવામાં નિષ્ફળ ગયા. એ નિષ્ફળતા છુપાવવા માટે, મા બાપને સંતોષ આપવા અને છોકરાઓને ખુશ કરવા માટે એમની એક્ઝામ કેન્સલ કરી દીધી છે. અને તેમાં પણ વેપારીઓને ખૂબ નુકસાન ગયેલું છે. તો વેપારી એસોસિએશનના મારા બીજા મિત્રોના પણ કહેવા પ્રમાણે અમને ખૂબ જ નુકસાન છે. તો આના માટે સરકાર કંઈક કરે એવી આપના માધ્યમથી નમ્ર વિનંતી છે. કોરોનાને કારણે સરકારે કોઈ ગાઈડલાઇન્સ બહાર પાડી નથી કે સ્કૂલ ચાલુ થશે નહીં થાય, ક્યારે ચાલુ થશે, એનું કોઈ હજુ ફિક્સ ટાઈમ નક્કી નથી કર્યો. જેથી કરીને સ્ટેશનરી બિઝનેસમાં ખૂબ જ 50%ની ઉપરનું નુકસાન છે. પ્લસ કે લોકડાઉનની અંદર હજુ બિઝનેસ ખોલવાનો 100% સમય પણ અમને આપ્યો નથી, જેથી કરીને ચોપડા મંગાવવા નહીં મંગાવવા એ નક્કી નથી થયું. લાસ્ટ ઇયર જ અમને કોરોનાને કારણે જે અમે 100% સ્ટોક કર્યો અમારી 30-40% વેચાણ થયું છે, જેથી આ વર્ષે અમે સ્ટોક મંગાવ્યો નથી અને જે છે એને સેલ કરીએ છીએ. હવે સ્કૂલ ચાલુ થશે તો આજે સ્કૂલ ચાલુ થવાનો અઠવાડિયાની વાર છે, છતાં પણ ઘરાકીમાં એટલું બધું કંઈ છે નહીં. 20-25%નું વેચાણ થાય એવું લાગી રહેલું છે. પછી ભવિષ્યમાં હવે સ્કૂલ ચાલુ થાય પછી ખબર પડે અને સરકાર વહેલી તકે કોઈ ગાઈડલાઇન્સ જાહેર કરે કે સ્કૂલ ચાલુ થવાની જ છે કે નથી થવાની, તો પેરેન્ટ્સને પણ ચોપડા ખરીદવાની ખબર પડે. લાસ્ટ ઇયર તો અમારું બગડ્યું જ છે ને બિઝનેસમાં બહુ મોટી નુકસાની ગઈ છે, આ વર્ષે પણ કોઈ ચાન્સીસ લાગતા નથી. તો સરકારશ્રીને વિનંતી છે કે કંઈ કરે આ બાબતમાં. 10માના છોકરાઓને ગ્રેસ આપ્યો છે, 10માની અમારી અપેટ સીકનો સ્ટોક બી પૂરેપૂરો પડી રહ્યો છે. ગાલા એસાઇનમેન્ટ, બીજી અધર્સ રેફરન્સ બુક પણ એવી ને એવી પડી છે, હવે નેક્સ્ટ ઇયર તો એ વેચાવાની નથી કારણ કે ઇયર ચેન્જ થઈ જશે. ને એમાં નુકસાની છે, 12th પણ આઉટ થવા જઈ રહ્યું છે, તો 12th બી સેમ પ્રોબ્લેમ. એસાઇનમેન્ટ, રેફરન્સ બુક્સ, અપેટ સીક કશુંનું વેચાણ એવું ને એવું પડેલું છે, 20-25% વેચાણ થયેલું છે. સ્ટેશનરીમાં મોટા પાયા પર નુકસાન છે. તો હવે ગાઈડલાઇન્સ આપવાનો સમય આવી ગયો છે અને એક્ઝામ લેવાશે શું નહીં લેવા એ બધું જાહેર કરવાનો સમય આવી ગયો છે. ને છોકરાઓની સ્કૂલ ચાલુ કરવી હોય તો એમનું વેક્સિનેશનનું શું એ બધું ચેક કરીને એમને જાહેર કરી દેવું જોઈએ. જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ.